નવું ફોલ્ડર બનાવવા માટે ડેસ્કટોપ પર જગ્યા હોય ત્યાં માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરો. જ્યારે જમણી બાજુનું બટન ક્લિક કરશો ત્યારે ન્યૂ નામનો એક ઓપ્શન આવશે, જેની અંદર ફોલ્ડર નામનો ઓપ્શન હશે. ફોલ્ડર નામના ઓપ્શન પર ક્લિક કરવાથી અહીંયા એક નવું ફોલ્ડર ક્રિએટ થશે. જ્યારે ફોલ્ડર ક્રિએટ થાય તરત જ તમને નામ લખવાનું બતાવશે. અહીંયા તમારું નામ તમે લખી શકો છો. ફોલ્ડરને ઓપન કરવા માટે ડબલ ક્લિક કરવાથી તમે ફોલ્ડર ઓપન કરી શકો છો. ફોલ્ડરની અંદર તમે બીજા ઘણા બધા ફોલ્ડર બનાવી શકો છો. સેમ પ્રોસેસ, રાઈટ ક્લિક કરી ન્યૂ ફોલ્ડર, અહીંયા તમે ફોલ્ડરનું નામ લખી શકો છો. બીજી રીત, હોમ ટેબની અંદર ન્યૂ ફોલ્ડર નામનો ઓપ્શન બતાવ્યો છે, તો તમે અહીંયા ક્લિક કરવાથી પણ તમે નવો ફોલ્ડર બનાવી શકો છો. કંટ્રોલ શિફ્ટ અને એન કી દબાવવાથી પણ તમે નવું ફોલ્ડર ક્રિએટ કરી શકો છો. અહીંયા પારસ, રાકેશ અને સૌરવ નામના ત્રણ ફોલ્ડર આપણે બનાવ્યા. જો તમારે બીજું પારસ નામનું ફોલ્ડર બનાવવું હોય તો તમે રાખી શકશો નહીં, પરંતુ તમે પારસ વન તરીકે નામ રાખી શકશો. અહીંયા પારસ નામનું એક ફરીથી ફોલ્ડર બનાવીએ. PARAS. જ્યારે આપણે એન્ટર આપીએ ત્યારે એક મેસેજ બતાવશે, કન્ફર્મ ફોલ્ડર રિપ્લેસ, કારણ કે અહીંયા પારસ નામનું ફોલ્ડર ઓલરેડી એક્ઝિસ્ટ છે. જો આપણે યસ આપીશું તો પારસ નામનું ફોલ્ડર ઓવરરાઇટ થઈ જશે, અને નો આપીશું તો આ ફોલ્ડરનું નામ તમારે ચેન્જ કરવું પડશે. તો અહીંયા ન્યૂ ફોલ્ડર ડિફોલ્ટ ફોલ્ડર નેમ બતાવે છે, તો આ નામ ચેન્જ કરવા માટે તમારે રાઈટ ક્લિક કરી રીનેમ નામના ઓપ્શનમાં જઈ તમારે નામ ચેન્જ કરવું પડશે. પારસ વન, તો અહીંયા પારસ વન નામનું ફોલ્ડર બની જશે.